નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કનુ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ધોરણ દસ વિજ્ઞાન વિષયના ક્લાસમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર આઠ સજીવો પ્રજનન કેવી રીતે કરે છે તે વિશે અભ્યાસ કરીશું જેમાં આજનો ટોપિક વિદ્યાર્થી મિત્રો શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃ પ્રતિકૃતિનું સર્જન કરે છે એટલે કે જે સજીવ છે એ પોતાના જેવો જ સજીવ પેદા કરે છે બરાબર એક્ઝેક્ટલી ઝેરોક્સ કોપી જેવું જેવું છે તેવું ને તેવું એને શું કહેવાય પ્રતિકૃતિ તો તેવું સર્જન કરે છે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે બરાબર તો આપણે તે વિશે સમજીએ તો વિવિધ સજીવોની સંરચના વિવિધ સજીવોની સંરચના એટલે બંધારણ આકાર કદ તેમજ આકૃતિ સમાન હોવાને કારણે તે સમાન જોવા મળે છે વિવિધ સજીવ હોય એમની સંરચના એ એક સરખી હોય તમે એક કૂતરું જોવો અને બીજું કૂતરું જોવો તો તમને બંને સરખું લાગશે કેવી રીતે કે ભાઈ આ કૂતરાને પૂંછડી છે પેલા કૂતરાને પૂંછડી છે આને બી ચાર પગ છે પહેલાંને પણ ચાર પગ છે આને મોં છે પેલાને પણ મોં છે તો તમે એના આધારે શું કહેશો કે આ બંને શું છે કૂતરા છે બરાબર પણ તમે ગાય અને કૂતરું જોશો તો કહેશો કે આ કૂતરું છે ને આ પણ કૂતરું છે ના તો એકને તમે શું કહેશો ગાય કહેશો એકને કૂતરું કહેશો કેમ

પ્રજનન કરવું પ્રજનન કરવું એટલે શું તો પોતાના જેવો સજીવ પેદા કરવો એને શું કહેવાય પ્રજનન કરવું એવું આપણે કહી શકીએ તમે ધોરણ નવમાં અભ્યાસ કર્યો છે કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગ સૂત્રો ડીએનએ વિદ્યાર્થી મિત્રો ડીએનએ નું પૂરું નામ યાદ રાખજો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે બરાબર ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે શું હોય છે આનુવંશિક લક્ષણો આનુવંશિક લક્ષણો એટલે શું તો વિદ્યાર્થી મિત્રો તમારા માતા પિતાના લક્ષણો તમારામાં ઉતરી આવે એને શું કહેવાય આનુવંશિક લક્ષણો બરાબર છે તમારા માતા પિતાના ચહેરા જેવો તમારો ચહેરો દેખાતો હોય એમના અવાજ જેવો તમારો અવાજ હોય તો એને શું કહેવાય આનુવંશિક લક્ષણો કહેવાય બરાબર તો આ પ્રકારના ઘણા બધા લક્ષણો હોય છે કોઈ એક લક્ષણ હોતું નથી જેને શું કહેવાય ડીએનએ પોતાની આગળની પેઢીઓમાંથી જે લક્ષણ પોતાનામાં ઉતરી આવે છે અથવા જે સજીવમાં ઉતરી આવે છે તેને ડીએનએ કહેવામાં આવે છે એટલે કે આનુવંશિક લક્ષણો બરાબર આવું આપણે ધોરણ નવમાં કોષ કેન્દ્રમાં ડીએનએ વિશે શીખી ગયા હતા જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે

આમ પ્રજનનની મૂળભૂત ઘટના એટલે કે ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે આમ પ્રજનનની મૂળભૂત ઘટના શું છે ડીએનએ એટલે કે પોતાના જેવા લક્ષણો પોતાની નવી જનરેશનમાં પોતાની નવી સંતતિમાં પોતાના નવા પ્રજાતિમાં ઉતારવાની જે ઘટના છે એને પ્રતિકૃતિ કહેવાય છે ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે હવે આ ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનો શું કરે છે ઉપયોગ કરે છે જે પ્રજનન કોષોમાં ડીએનએની બે પ્રતિકૃતિઓ બનાવે છે જે પ્રજનન કોષોમાં ડીએનએની કેટલી પ્રતિકૃતિ બનાવે છે બે પ્રતિકૃતિ બનાવે છે ડીએનએમાં બે રીતે પ્રતિકૃતિ બને છે બરાબર છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે અને એ એકબીજાથી અલગ હોવું કેવું છે જરૂરી છે બરાબર એક જ જેવું હોતું નથી પરંતુ ડીએનએ ની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેની કોષની બહાર કાઢી નાખવાથી કામ ચાલતો નથી હવે વિદ્યાર્થી મિત્રો એમાં શું થાય તો ડીએનએ ની એક પ્રતિકૃતિ છે એટલે એના જેવું ને જેવું બીજું જે બંધારણ જે એના ગુણ છે એ બીજ મૂળ કોષ મૂળ એટલે જે પહેલા કોષ હોય એને મૂળ કોષ કહેવાયમાં રાખીને બીજી પ્રતિકૃતિ તેની કોષની બહાર કાઢી નાખવામાં આવે તો એમ રીતે કામ ચાલતો નથી જેથી ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાની સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે તેના પછી ડીએનએ ની પ્રતિકૃતિઓ અલગ થાય છે તો આમ એક ડીએનએ અને બે ડીએનએની જે પ્રતિકૃતિ બને છે એમાં અલગ અલગ કુષ્ય રચનાઓ થતી હોય છે જેમાં જો એક કુશ્ય રચનાને અલગ પાડી દેવામાં આવે એટલે કે એક પ્રતિકૃતિને અલગ પાડી દેવામાં આવે તો એમાં કુષ્ય રચના થઈ શકતી નથી બરાબર તો ખામી સર્જાઈ શકે તો એ સંરચનાઓનું સર્જન થયા પછી જ ડીએનએની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે પરિણામરૂપે એક કોષ વિભાજિત થઈને બે કોષો બનાવે છે

તો આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે તો એનો મતલબ કે આ જ્યારે પણ ડીએનએ બને છે એ કેટલી ચોકસાઈ પૂર્વકથી બનેલો છે બરાબર એના આધારે કહી શકાય એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે કોઈ સ્ત્રી છે એ બે રોટલી બનાવે છે બરાબર છે તો એક રોટલી બનાવે છે શું બીજી રોટલી એવડી ને એવડી એક્ઝેક્ટ એટલા માપની બની શકે ખરી તો વિદ્યાર્થી મિત્રો બની પણ શકે ના પણ બની શકે જો ચોકસાઈ રાખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો કદાચ બની શકે પરંતુ એક્ઝેક્ટલી એવી બને એવું કહી શકાય નહીં તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે ડીએનએ તૈયાર થતા હોય છે એમાં બે રીતે ડીએનએ તૈયાર થાય છે બે રીતે બરાબર તો બે પ્રતિકૃતિઓ તૈયાર થતી હોય છે હવે આ એક્ઝેક્ટલી જે પહેલો ડીએનએ છે જે પોતાના પિતૃનો ડીએનએ છે એક્ઝેક્ટલી એના ટાઈપનો બને એવું જરૂરી હોય પણ શકે અને જરૂરી નથી બંને રીતે કહી શકાય એક્ઝેક્ટલી એનો એ જ બને એવું તો ન જ કહી શકાય પણ જેમ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી એટલે કે એક્ઝેક્ટલી એવું બનશે એવું કહી શકાય નહીં આમ આ અપેક્ષિત છે કે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે શું હોઈ શકે ભિન્નતા એક જેવું બને એવું જરૂરી નથી પરિણામરૂપે નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે પરંતુ મૂળ ડીએનએને સમરૂપ ન હોય મૂળ એટલે પોતાના પિતા માતા દાદા દાદી આ જે ડીએનએ હોય એમના એક્ઝેક્ટલી જેવા ડીએનએ ન હોઈ શકે કેટલીક ભિન્તાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય છે કે ડીએનએ ની નવી પ્રતિકૃતિ પોતાના કુશ્ય સંગઠનની સાથે સંયોજિત થઈ શકે નહીં આ પ્રકારની સંધતિ કે બાળકો મૃત્યુ પામે છે નાશ પામે છે ડીએનએ એટલો ઝડપી રીતે સંગ્રહ નથી થતો અને એટલી ઝડપી રીતે તૈયાર નથી થતો તો એવા બાળકો ક્યારેક જન્મ પહેલાં પણ મૃત્યુ પામી જતા હોય છે બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી આમ બાળકો સો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી કેવા હોય છે જુદા હોય છે વિદ્યાર્થી મિત્રો તમને એ ખ્યાલ હશે કે જોડિયા બાળકો હોય છે સમજો કે બે જોડિયા બાળકો છે અને બંને પુરુષ છે એટલે કે બંને છોકરાઓ છે અથવા બંને છોકરીઓ છે બરાબર તો પણ બંનેમાં કંઈક ને કંઈક ફેરફાર હોય છે શું બંને એક્ઝેક્ટલી એક જેવા હોય છે હા સરખા દેખાતા હોય છે પરંતુ કોઈકના કોઈક એવો ફેરફાર હોય છે કે બંને જણા અલગ લાગતા હોય છે નાનો સરખો એવો કોઈ ફેરફાર જોવા મળે છે કે જે બે એકબીજાને કેવા પાડે છે અલગ પાડતા હોય છે નહીતર તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓળખી જ ન શકીએ કે આ કયું છે ને આ કયું છે બરાબર છે તો આ રીતે કંઈકનો કંઈક ફેરફાર આવતો હોય છે ભિન્નતા આવતી હોય છે પ્રજનનમાં થનારી આ ભિન્નતાનો જૈવ વિકાસ જૈવ એટલે જીવનો વિકાસ

તો પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત કેવું હોય છે મહત્વપૂર્ણ હોય છે બરાબર જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે આમ કોઈ જાતિ વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે કે અહીંયા જે લોકો રહ્યા છે અહીંયા જે લોકો વસી રહ્યા છે અહીંયા જે સજીવ વસી રહ્યો છે એ સેના ઉપર આધાર છે એનો મહત્તમ એના પ્રજનન ઉપર આધાર રાખે છે કોઈ જાતિ વસ્તી એટલે એક જગ્યા રહેવું બરાબર પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે વસવાટમાં શું હોઈ શકે અનેક પરિવર્તન આવી શકે જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે જે સ્થળે રહો છો ત્યાં આજુબાજુમાં નદી છે અને નદીનું પૂર આવી જાય વિદ્યાર્થી મિત્રો કદાચ બની શકે અડધી વસ્તી ત્યાંથી નાશ પણ પામી શકે અડધા રહે વસવાટ ત્યાંથી નાશ પણ પામી શકે તો આમ વસવાટમાં પરિવર્તન આવી શકે આબોહવાના કારણે પણ આવી શકે વાતાવરણના પણ કારણે આવી શકે કોઈ કુદરતી હોનારતના કારણે પણ આવી શકે તો આમ ઘણા બધા પરિવર્તનો આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી અને જે આપણા નિયંત્રણ કોઈ પણ સજીવના નિયંત્રણમાં હોતું નથી કુદરતી હોનારત આવે જેમ કે વિદ્યાર્થી મિત્રો હાલના સમયની વાત કરીએ તો હાલ કોરોના ચાલી રહ્યો છે બરાબર છે તો આ કોરોના એક કુદરતી હોનારત છે ને બરાબર છે તો એના કારણે કેટલા સજીવો નાશ પામી રહ્યા છે માનવ સજીવ જે છે એ નાશ પામી રહ્યો છે તો એ કુદરતી હોનાર છે તો આના કારણે તો આ સજીવના નિયંત્રણમાં એક સરખી રીતે હોતું નથી શું આપણે નિયંત્રણ કરી શકીએ ના એના કેટલાક રિસર્ચ સંશોધન અને રસીઓના બાદ થઈ શકે પરંતુ વિદ્યાર્થી મિત્રો પૂરની હોનારત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આ તો આપણી વસની વાત છે નહીં તો એનું નિયંત્રણ સજીવના હાથમાં નથી પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ તેના કેટલાક ઉદાહરણ છે તો આવા પ્રકારની જે કુદરતી હોનારત આવે જે આપણને સમજણમાં પણ હોતી નથી વિચારમાં પણ હોતી નથી ખબર પણ હોતી નથી અને આવી શકે છે બરાબર છે જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના રહેલી હોય છે અચાનક જ કોઈ જો પરિવર્તન આવી જાય તો આખો વિનાશ થવાની શક્યતા વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની શક્યતા પણ રહેલી હોય છે તેમ છતાં જો આ વસ્તીમાં થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે ભિન્નતા એટલે જુદા હશે અલગ પ્રકારના એમનામાં ગુણ હશે તો તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવનાઓ ધરાવે છે જેમ કે વિદ્યાર્થી મિત્રો આ કોરોનાની અંદર જે લોકોનું હેલ્થ શરીર એકદમ તંદુરસ્ત છે જેમને રોગો થવાની જે પોતાનામાં ઇમ્યુનિટી પાવર છે એ સારો છે કે જેથી રોગો ન થઈ શકે તો એવા લોકોને કોરોના જલ્દી થતો નથી તો એવા લોકો બચી જાય છે તો આવી અસર કહી શકાય તો આમ જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીકરણના કારણે પૃથ્વીનું તાપમાન વધી જાય તો મોટાભાગના જીવાણો શું થઈ જાય મરી જાય એટલે કે જે ઠંડા પાણીમાં રહેનારા સજીવો છે જો અચાનક વાતાવરણ પૃથ્વીનું તાપમાન વધી જાય તો એ પાણી પણ ગરમ થઈ શકે છે તો પોતે ગરમ જે વાતાવરણ બની ગયું એમાં ન જીવી શકે તો નાશ પામી શકે છે પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે અને વૃદ્ધિ કરી શકે આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા પર શું હોય છે ઉપયોગી હોય છે તો આને શું કહેવાશે ભિનતા બરાબર હવે આપણે નેક્સ્ટ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું અહીંયા નેક્સ્ટ ટૉપિક છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓ પરંતુ આ વિદ્યાર્થી મિત્રો લગભગ પરીક્ષામાં પૂછાવાનો નથી તો એને વાંચી લેશો જેથી કરીને એના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તો તમને ખાસ આવડી શકે એના પછીના ટૉપિકની આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું